તમારા પાંચમા નંબરમાં ડેમેજ કરે છે શરીરને. જેટલો સમય વધારે મોબાઈલને આપો છો, આંખને તકલીફ થાય કે ન થાય, આંખના નંબર વધે છે. અરે નંબર નહીં ક્યાં માંડો છો, એમાંથી નીકળતા એમાં રાત્રિના સમયમાં બ્લુ રેસ નીકળે છે ને, બ્લુ રેસ એ આંખને કેન્સર અપાવી શકે છે. પરદેશમાં આંખના કેન્સર ચાલુ થઈ ગયા છે, કારણ કે આપણા પહેલા ત્યાં મોબાઈલ ટીવી અને કમ્પ્યુટર અને લેપટોપ આવી ગયા છે. 10-15-20 વર્ષે પણ તમારી આંખને ખતમ કરી શકે છે. એથી આગળ કહું, તમારું શરીર સ્થૂળ બની શકે છે. હા, એક બાજુ મોબાઈલ, બીજી બાજુ ઝાપટતા જવાનું, ખબર ન પડે કેટલું ઠોકી ગયા. હા, પછી શરીર વધે કે ન વધે, બરાબર બટાટાના કોથળા જેવા કે મમરાના કોથળા જેવા થઈ જાય. ઓબેસિટી, ઓબેસિટી થઈ ગઈ છે શરીર. અને એથી આગળ કહું, જે દિવસે તમારો મોબાઈલ નહીં હોય, ચોરાઈ ગયો હશે, મમ્મી પપ્પા નવો નહીં અપાવે, બેટરી ઉતરી ગઈ હશે ને, ત્યાં બીજું કાંઈ તમારી પાસે કોઈ સાધન નહીં હોય, ત્યારે તમારું માઇન્ડ છે ને નેગેટિવ થઈ જશે. જે સતત મોબાઈલની સાથે રહે છે માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, અને ક્યારેક અલોનનેસ. મને એકલો છોડી દો, મારે કોઈની કંપની નથી જોઈતી, હું એકલો રહીશ, હું એકલી રહીશ, આવું જો બધું બોલતા હો તો સમજી લેજો તમારા મોબાઈલમાં કંઈક ગરબડ થઈ છે. માટે તમે આ બધા લવારા કરો છો. શું વાત કરું, તમારી જિંદગી અને મોબાઈલ, આમ જોવા જાઉં ને લાઈફ અને મોબાઈલમાં કોઈ ફરક નથી. કોલેજ લાઈફ એટલે રિલાયન્સ સમજવાની. રિલાયન્સનું શું સૂત્ર હતું? કરલો દુનિયા, કરલો દુનિયા, બરાબર. કોલેજ લાઈફ એટલે એ જ હોય ને, એ વખતે આમ તમને અભરખા હોય, કરલો દુનિયા મુઠ્ઠી મેં, અબ તો મેરી મુઠ્ઠી મેં સબ આ જાયેગા. પછી કુંવારી લાઈફ એટલે એરટેલ, એરટેલનું સૂત્ર હતું એસી આઝાદી ઓર કહા. આ કુંવારી લાઈફમાં એમ હોય, આપણે હવે આઝાદ છીએ, બંધાયો નથી ને, આ બધા એ જ બેઠા છે એરટેલ વાળા, એસી આઝાદી ઓર કહા. પછી એની સગાઈ થાય ને એટલે આઈડિયા આવે. આઈડિયાનું સૂત્ર શું છે? યે બદલ દે સારી જિંદગી, યે બદલ દે આપકી જિંદગી. સગાઈ થાય એટલે એને એમ લાગે મારી જિંદગી આખી બદલાઈ ગઈ છે. પણ જ્યાં મેરેજ થાય એટલે પછી હચ, હચની લાઈફ શરૂ થાય. હચનું બહુ સરસ સૂત્ર છે, વેર અવર યુ ગોસ અવર નેટવર્ક યોર ફોલોઅર્સ. તમે મેરેજ કરો એટલી વાર છે, પછી જો તમારું નેટવર્ક કેવું બરાબર તમારું ફોલો કરતું હોય, અને એમાં જો બાળ બચ્ચા થાય એટલે BSNL, ઇસ લાઈન કી સભી, ઇસ રૂટ કી સભી લાઈન. એક કલાક હું તમારી પાસે કિલ ધ ટાઈમ ઉપર બોલ્યો, અને કિલ ધ ટાઈમ જે તમારા સમય, સંપત્તિ, શિક્ષણ, સંબંધ અને શરીર પાંચને ખતમ કરે છે. ખાલી બેલેન્સ કરો, તમારા માઇન્ડથી તમે નક્કી કરો મારે એને કેટલો સમય આપવો, કેટલો સમય આપવો એની સાથે, શેમાં સમય આપવો. આ બે જો નક્કી કરો ને તો તમારા માટે આ મોબાઈલ કમાલ છે. નહીં તો 50 વર્ષના થયા પછી પણ જો તમારી પાસે આટલું વિઝન નહીં હોય તો તમારા માટે આ મોબાઈલ ધમાલ બની શકે છે. ઓકે, પહેલું ટાઈમના મેં 4 પાર્ટ પાડ્યા. પહેલું પાસ ધ ટાઈમ, બીજું વેસ્ટ ધ ટાઈમ, ત્રીજું કિલ ધ ટાઈમ, અને ચોથું 5 મિનિટમાં પૂરું કરીશ. હકીકતમાં બહુ મહત્વનું છે યુઝ ધ ટાઈમ.